नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एज्युकेशन में हूँ कल्पेश भाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप स्वाध्याय 2.4 की अंदर प्रश्न क्रमांक 7 नो अभ्यास करवानो छे। 7 नंबर दाखलो जे छे ते तो सौ प्रथम आपणे एनी रकम समझिए, बराबर। थोड़ोक डिफिकल्ट लागशे। हसन गणवेश बनावा माटे बे प्रकारनुं कापड़ खरीदे छे। केवा बे प्रकार? एक शर्ट माटे खरीदे छे अने एक पाटलून एटले पेन्ट माटे खरीदे छे, बराबर। शर्ट माटे कापड़नो भाव छे 50 रुपया प्रति मीटर, एटले 1 मीटर कापड़ खरीदे तो 50 रुपया, 2 मीटर कापड़ खरीदे तो 100 रुपया, 3 मीटर होय तो 150 रुपया, एवी रीते। अने पेन्ट माटे कापड़नो भाव छे 90 रुपया प्रति मीटर। ત્યારબાદની લીટી બહુ મહત્વની છે, ઉત્તળમાં વાંચી લઈએ ને તો આપણે સીધું કહીએ કે સાહેબ શર્ટ એને 3 મીટર ખરીદો અને પેન્ટ એને 2 મીટર ખરીદો, ખોટું છે। શર્ટના પ્રત્યેક 3 મીટર માટે તે પાટલૂનનું 2 મીટર કાપડ ખરીદે। આનો મતલબ શું કે જ્યારે શર્ટ અને પાટલૂન, શર્ટ જ્યારે 3 ખરીદે ને ત્યારે પેન્ટ કેટલા ખરીદે? 2 મીટર, આવી રીતે છે। હવે જો શર્ટ 6 થાય એટલે પેન્ટ થઈ જાય 4 મીટર, ख्याल आव्यो? एटले आ एक प्रमाण में वधी रह्यु छे, एटले आ बने कोई मीटर नहीं आपेला, फिक्स नहीं कि शर्ट 3 मीटर ने पेन्ट छे 2 मीटर, एवं नहीं। ए बे एक बीजाना शू छे? रेशियो छे, एटले प्रमाण में आपेला छे। त्यारबाद आ कापड़ ने अनुक्रमे 12% अने 10% नफा साथे वेचे। एटले शर्ट होय तो 12% नफो मेळवे, पेन्ट होय तो 10% नफो मेळवे। कुल 36,600 रुपया मळे छे। तो मात्र पाटलून माटे केटलू कापड़ खरीदेलू हशे, बराबर। मात्र पाटलून माटे ज आपणे मेळवानुं छे। चलो हवे जोईए आपणे व्यवस्थित दाखलो आखो। सौ प्रथम आपणने एम कंईक आपेलू छे ने आपणे पहेला ए लखी लईए, शुं तो के कुल रुपया, एटले के कुल नफो केटलो छे? 36,600, बराबर। कुल रुपया तमने केटला कीधेला छे? 36,600, क्लियर, बराबर। हवे आपणे आ लीटी उपर पहला ध्यान आपवानुं छे। आ बंने एकबीजाना रेशियामां छे, बराबर। तो अहीं लखवानुं शर्ट अने पाटलूननो गुणोत्तर आपेलो छे। शुं आपेलुं छे? गुणोत्तर केटलो थशे? 3:2 थशे, કારણ કે 3 મીટર શર્ટ ખરીદે ત્યારે 2 મીટર એ પાટલૂનનું કાપડ ખરીદે, બરાબર। આપણે ધારી લઈએ, શું ધારીશું? શર્ટ કેટલા મીટર? તો કે 3x મીટર, અને પાટલૂન કેટલા મીટર? તો કે 2x મીટર। એક્સ ધારવા જ પડશે કારણ કે એની સાથે કોઈ સંખ્યા ગુણાયેલી હશે, જે એક્સ છે આપણે જાણતા નથી, આપણે મેળવવાની છે। એક્સ મળશે પછી પાટલૂનમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ, પાટલૂનની જે કિંમત છે તેમાં, બરાબર। એટલે એક્સ તમને પાટલૂનનું તમને કેટલા મીટર કાપડ ખરીદે છે તમને આસાનીથી મળી શકે। પહેલાં આપણે એક્સ મેળવવો પડશે, તો એના માટે શું કરવું પડશે તો જોઈએ। ચાલો હવે આગળ જઈએ। શર્ટ માટે કાપડનો ભાવ રૂપિયા 50 પ્રતિ મીટર, તો હવે શર્ટ કેટલા મીટર ખરીદે છે? 3x મીટર ખરીદે છે, તો શર્ટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે, બરાબર। તો આપણે એ લખીએ હવે કે ભાઈ શર્ટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? શર્ટની કિંમત 3x તો છે જ, પણ મીટર બરાબર 1 પ્રતિ મીટરે કેટલા રૂપિયા? 50 રૂપિયા થશે। એટલે આ તમને કિંમત મળશે 150x રૂપિયા। આ શું મળી ગયા? રૂપિયા મળી ગયા, આ શર્ટની કિંમત થઈ। હવે એક્સ જેટલા હોય એટલા એટલે ગુણી નાખો, એટલે એટલા, દાખલા તરીકે એક્સ એટલે શું છે? તો કે શર્ટ છે, બરાબર। તો એને ગુણી નાખીએ એટલે એટલા રૂપિયા થઈ જશે, ક્લિયર, બરાબર। ચાલો એવી રીતે આપણે ક્યાં જશું હવે? પેન્ટની પાટલૂન માટે, બરાબર। ચાલો જોઈએ, પાટલૂન ની કિંમત એટલે કે વેચાણ કિંમત કે ખાલી કિંમત કયો તો પણ ચાલશે,
छे केटली 2x प्रति मीटर केटलो भाव छे 90 એટલે 2x ગુણ્યા 90 એટલે 180 x મીટર। હવે બહુ ખાસ મહત્વનું છે મિત્રો, હવે જે નફો મેળવે છે ને એ આપણે સમજવાનો છે। હવે શર્ટમાંય 12% નફો મેળવે છે, દાખલા તરીકે 100 રૂપિયાની કોઈ વસ્તુ હોય બરોબર, એમાં 12% નફો એટલે 112 રૂપિયા વેચતો હશે, ખ્યાલ આવે છે, ખબર પડે છે હું શું કહેવા માગું છું। તમારી પાસે 100 રૂપિયાની વસ્તુ તમે લાવ્યા છો અને 12% નફા સાથે તમે વેચો એને એટલે તમને 112 રૂપિયા મળે, એટલે 112માં તમારી વસ્તુ વેચવી પડે, આટલું ક્લિયર થાય પહેલા બરોબર। 100 રૂપિયા એટલા માટે હું લઉં છું કારણ કે ટકાવારી હંમેશા આપણે કેટલા કાઢતા હોઈએ છે 100, એટલે મેં કેટલા લીધા 100 રૂપિયા લીધા બરોબર। તો કાપડ માટે શર્ટ માટે 12% નફો મેળવે અને પાટલૂન સાથે 10% નફો મેળવે બરોબર, તો આપણે 100 પ્રમાણે જ કિંમત ધારી લેવાની છે, રેડી। તો આ 150x રૂપિયા છે એ તમારી મૂળ કિંમત છે, હવે એના તમારે ટકા કાઢવા છે બરોબર, તો એકદમ ઇઝી 100+12/100 અને આને ગુણ્યા તમારે કેટલા કરવા પડે 150x, ખ્યાલ આવે છે, એકદમ પહેલાં ઇઝીલી આપણે સમજીએ। ઓકે ચાલો 1 મિનિટ થોડુંક હજી આને ઇઝી કરીએ કે સર હજી આથી કંઈ ઇઝી એમાં થાય એવું કરું, તો કે હા થાય, જો એ લખવાનું એને એવું જ આવશે બરાબર। મૂળ કિંમત કેટલી 100, 100 રૂપિયે તમને 112 રૂપિયા કિંમત તમે ચૂકવો એટલે તમને 12 રૂપિયાનો નફો થયો, એટલે ટોટલ તમે 112માં વેચો છો ત્યારે તમને 12% મળે છે બરાબર, એટલે તમારી મૂળ કિંમત 112 થશે એને ગુણ્યા 150 રૂપિયા અને છેદમાં શું થશે 100 થશે, ક્લિયર બરાબર। શર્ટ બરાબર 100ની અંદર થતો નફો આપણે મેળવવો છે, શું મેળવવું છે 100ની અંદર થતો નફો, તો કઈ રીતનો મળશે 100+12 આ 12% નફો થઈ ગયો અને છેદમાં 100×150x, ક્લિયર બરાબર। ચાલો 100+12 કેટલા થાય, તો કે 112×150x તો છે જ ભેગા શર્ટ માટેના અને છેદમાં શું આવશે 100, તમે જોશો એટલે આ એક 0 છે એ આપણે ઉડાડી શકીએ છીએ। હવે આના છેદ ઉડાડવાના છે બરાબર, છેદ ઉડાડવા માટે આપણે ભાગ પાડી નાખીએ, 112ના 2 ભાગ પાડી નાખીએ 2 વડે, 2×, કેટલા થશે 2×5 10 2×6 12 એટલે 56 થશે, ગુણ્યા 15ના ભાગ પાડીએ 5×13 15×x તો ભેગો છે જ, રેડી, છેદમાં 10ના ભાગ પાડીએ 5×2 એટલે આપણી સરળતા એટલા માટે હવે રહેશે 5 અને 2 છે એ જતા રહેશે એટલે છેદમાંથી કોઈ અંક રહેશે નહીં, આ 5 ગયા અને આ શું ગયું 2 ગયા બરાબર। તો હવે જોવાજી અંશમાં શું દેખાય છે તમને એ આપણે અહીં લખી નાખીએ, શું દેખાય છે અંશની અંદર 3 અને 56 આ બંનેનો ગુણાકાર કરવો પડશે એને ગુણ્યા એક્સ, તો 56×3 કરીએ એટલે 6×3 18 ને 5×3 15 15×1 16 એટલે 168x આટલું મળશે, તમને કેટલું મળશે 168x રૂપિયા મળશે। આ ક્યાં રૂપિયા છે, આ તમારા નફા સાથેના રૂપિયા છે, શેના રૂપિયા છે નફા સાથેના રૂપિયા છે, વસ્તુ તમે કેટલી લેવાય એ ખબર નથી આપણે, શર્ટ પેન્ટ લાવ્યા એટલી જ ખબર છે, 12% નફો થયો એ જ ખબર છે બરાબર, 12% સાથે નફા સાથે તમે વસ્તુ વેચો એટલે તમારે 168×x એટલા રૂપિયા તમને મળે બરાબર, એક્સ મળે એટલે તમને કિંમત મળે, રેડી। હવે આવી જ પ્રોસેસ આપણે ક્યાં કરવાની છે બાળકો, પાટલૂનમાં થતો નફો બરાબર, પેન્ટ એકદમ હાવ ગુજરાતી શબ્દ વાપરેલો છે પેન્ટ માટે, રેડી ચાલો જોઈએ, પાટલૂન માટેનો નફો રૂપિયામાં, તો એના માટે 10% જ થાય છે એટલે 100+10 થશે, છેદમાં 100% એટલે 100 આવશે, અને પાટલૂન માટે આપણે કિંમત કેટલી મળી હતી આપણને, તો અહીંયા રે 180x, કેટલી કિંમત મળેલી છે 180x એ આપણે ગુણી દઈએ, ક્લિયર।
જેમ શર્ટ માટે આપણે નફાની જે આપણે કિંમત મેળવી એવી જ રીતે આપણે પેન્ટ માટે પણ એવી જ રીતે આપણે નફા માટે કિંમત મેળવવાની થશે. તો સૌ પ્રથમ હું ઉપર સરવાળો કરીશ. 110 પ્લસ 100 પ્લસ 10 એટલે 110 ગુણ્યા 180 એક્સ છેદમાં 100. એકદમ ઇઝી થશે. અહીંયા આ બે મીંડા ઉડી જશે, બરાબર. શું વધશે? ખાલી છેદમાં કાંઈ વધતું નથી. ઉપર કેટલા આવ્યા? 11 × 18 કેટલા વધે છે? 11 × 18. તો આપણે એનો ગુણાકાર કરી લઈએ કે ભાઈ 18 × 11 છે કેટલા થશે, બરાબર. અહીંયા ગુણાકારક દર્શાવી દઈએ. ચાલો 18 × 18 અને પાછા 18 × 18 એટલે 1, 9 અને 8 કેટલો આવ્યો? 198 કેટલો થશે? 198, બરાબર. ચાલો જોઈએ. 198 અને એક્સ તો એની સાથે છે જ, એ ભૂલાવા જોઈએ નહીં. શું છે આ? રૂપિયા. ક્લિયર? આટલું બંનેના પૈસા તમને મળી ગયા છે. થોડોક ડિફિકલ્ટ દાખલો પડશે, પણ એકસાથે રિવિઝન કરતા રહેશો ને તો બહુ નહીં વાંધો આવે, બરાબર. ખાલી નફા માટેનું છે. તો તમને પેન્ટ માટેનો પણ નફો મળી ગયો છે 198 રૂપિયા, અને શર્ટ માટે પણ તમને મળી ગયું છે 168 રૂપિયા. હવે શું કીધું? હવે પાછો આપણે રકમની અંદર થોડોક પ્રવેશ કરવો પડશે, બરાબર. ક્યાં જવું પડશે? રકમની અંદર. ચાલો જોઈએ. હવે જો નફા સાથે વેચે તેને કુલ 36,600 રૂપિયા મળે, એટલે કે આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 36,600, બરાબર. એટલે તમને એક્સની કિંમત છે એ ઇઝીલી મળશે. ચાલો ગણીએ આગળ. આપણે હવે રકમ મુજબ આપણે જઈએ એટલે 168x પ્લસ 198x બરાબર 36,600. આટલું પહેલાં સમજમાં આવી ગયું, ખબર પડી ગઈ. કુલ નફો એનો કેટલો છે? 36,600, બરાબર. પણ ક્યાં નફા સાથે? તો કે 12% શર્ટ માટે અને 10% પેન્ટ માટે. એ બેનો સરવાળાનો રૂપિયાનો સરવાળો કરીએ એટલે કુલ એને 36,600 રૂપિયા મળે છે. સાદું રૂપ આપીએ. 168x પ્લસ 198x કેટલા થશે? તો કે 8 × 8 = 16 સરવાળો કરવાનો છે, બરાબર. વધી એક આવશે, 9 × 1 = 10, 10 × 6 = 16 પાછી વધી એક ગઈ, 1 × 1 = 2 અને 1 વધી આવી 3, 366 એક્સ બરાબર 36,600. હવે તો એકદમ ઇઝી સમીકરણ આવી ગયું. હોવ સાદામાં સાદું સમીકરણ, એક્સની સાથે આ કિંમત ગુણાકારમાં છે, સામે જવા દેવાની, એટલે ક્યાં સ્વરૂપે જશે? ભાગાકાર સ્વરૂપે જશે, બરાબર. એટલે એક્સ બરાબર 36,600 છેદમાં 366. હવે તમે ઉપર નીચે જોશો તો સંખ્યા સરખી દેખાશે, ખાલી પાછળ બે શૂન્ય વધારે દેખાય છે. એનો મતલબ એવો થાય કે 366 × 100 કરીએ ને એટલે આટલા મળે. કેટલા? 36,600. એટલે તમને એક્સની કિંમત કેટલી મળશે? 100 મીટર. કેટલી મળશે એક્સની કિંમત? 100 મીટર, બરાબર. હવે આપણને શું કીધું હતું? કોની કિંમત આપણે ખાલી મેળવવાની છે એ આપણે જોઈ લઈએ. પાટલૂન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? પાટલૂનની આપણે કેટલા મીટર ધારેલું છે? તો કે 2x મીટર, બરાબર. એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 100. એટલે આપણો દાખલો પૂરો થઈ જાય, બરાબર. ચાલો, પાટલૂન બરાબર કેટલા આપણે લીધેલા છે? 2x. ક્યાંથી એવા ખ્યાલ આવી ગયો? આપણે અગાઉ ધારેલા હતા રેશિયામાંથી, બરાબર. એક્સની કિંમત કેટલી છે? તો કે 2 × 100 થશે, બરાબર. 2 × 100 એટલે કેટલું થશે? 200 મીટર. એટલે એણે પાટલૂનનું 200 મીટર કાપડ ખરીદેલું હશે. આપણે શર્ટનું નથી કીધું. કદાચ હું તમને પૂછું કે મિત્રો શર્ટનું કેટલું કાપડ ખરીદ્યું હશે, તો શર્ટ માટે આપણે શું ધારેલું છે? જુઓજી, 3x ધારેલા છે, 3x શર્ટ માટે, બરાબર. તો એક્સની જગ્યાએ 100 મૂકી દો તો શું થશે? 3 × 100 એટલે 300 મીટર થશે, ક્લિયર. એટલે શર્ટ 300 મીટર ખરીદશે અને પાટલૂન છે કેટલું ખરીદશે? 200 મીટર, ક્લિયર. ચાલો એક નજર ફેરવી લેજો ફટાફટ, બરાબર. થોડોક ટફ પડશે, ક્યાંથી આજે નફાનું જે પ્રોસેસ આવે છે ને એ થોડીક તકલીફ જેવું લાગશે, પણ છે એકદમ ઇઝી. થોડુંક ધ્યાન આપો વ્યવસ્થિત એટલે દાખલો એકદમ ઇઝી થઈ જશે, બરાબર. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આના પછીનો જે દાખલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.